विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में आपनु स्वागत है। विज्ञान आज आप भाग चौथो लीए थे, विषम पोषी पोषण समझा। आग आप व्याख्या जो गया पोषण जरा प्रकार सीखा तरह बे प्रकार था, एक स्वयं पोषी ने बीजू थो विषम पोषी। तो आ विषम पोषी पोषण शू है फरी पास आप व्याख्या याद करिए तो शू थी तमने कहीं खबर है कि जे स्वयं पोषी है एमने खोराक ने सामा फेरव जटिल में लखीशू स्वयंपोषीए बनावेल जटिल पोषक द्रव्यो खोराक रूपे ग्रहण करी सरल पदार्थों में फेरवीने सरल पदार्थों में फेरवीने पोषण मेळववानी पद्धति ने विषमपोषी पोषण कहेवाय। एटले के जे जटिल खोराक नो उपयोग करवानो छे एने सरल पदार्थों में रूपांतर करवानो छे अने एमांथी जे पोषण मेळवे एने कहेवाय छे विषमपोषी पोषण। बराबर, विषमपोषी पोषण એટલે इंग्लिश में कहेवाय छे ने हेट्रोट्रॉपिक, हेट्रोट्रॉपिक न्यूट्रिशन, हेट्रोट्रॉपिक न्यूट्रिशन। तो आज विषमपोषी पोषण छे ए कोण दर्शावे के जेनी पासे क्लोरोफिल नथी ते, अने क्लोरोफिल होय तो खबर छे प्रकाश संश्लेषण की क्रिया चालू थई जाय एटले क्लोरोफिल विहीन, क्लोरोफिल विहीन सजीवो विषमपोषी पोषण दर्शावे छे। क्लोरोफिल वगरना जे सजीवो छे ए बधा विषमपोषी पोषण दर्शावे छे। तो हवे आपणे एना प्रकार विषे जईए विषमपोषीना, अने विषमपोषीना प्रकारनी आपणे वात करीए तो ए खोराकना स्वरूप अने खोराक ग्रहण करवानी एमनी पद्धति एना पर आधार राखे छे। बराबर, तो विषमपोषी पोषण जे छे ए खोराक ग्रहण अने खोराक ना स्वरूप पर आधार राखे छे। एटले हुं लखुं एना के विषमपोषी ना प्रकार, तो एक तो के बे प्रकार पड़े छे, मुख्य एना बे प्रकार पड़े छे। तो एक तो खोराकना स्त्रोत, खोराकना स्त्रोत, अने बीजू जे छे ए खोराक ग्रहण करवानी पद्धति। आ रीते एना बे प्रकार पड़े छे के खोराकना स्त्रोत अने बीजू खोराक ग्रहण करवानी पद्धति। हवे खोराकना स्त्रोतनी आपणे वात करिए तो खोराकनो स्त्रोत जे छे ए अचळ होय, इतले के स्थिर होय, खोराकनो स्त्रोत अचळ होय एटले के स्थिर होय अने एनी पछी पोषण मेळवे। दाखला तरीके घास, दाखला तरीके घास, तो घासने गाय खोराक तरीके उपयोग में ले छे। એટલે અહીંયા શું થયું કે ઘાસ સ્થિર છે, એની પોઝિશન બદલતું નથી, અને ત્યાં આવીને પેલી ગાય છે, બકરી છે કે કોઈ બી આવા શાકાહારી પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરી નાખે છે ખાઈને, પણ પેલું ઘાસ ભાગી જાય છે ખાવા આવે ત્યારે, એમ ધારો કે પેલી ગાય આવે એમ કે એમ એમ ખાવા આવે અને ઘાસને, તો ઘાસ ભાગી જશે ના ભાગી જાય? એટલે ખોરાકનો સ્ત્રોત કેવો છે? સ્થિર છે। બરાબર, ખોરાકનો સ્થિર કેવો છે? સ્ત્રોત એનો સ્થિર છે, અને ઘાસને ગાય ખોરાક તરીકે ઉપયોગમાં લે છે એટલે આ અચળ છે એટલા માટે। અને બીજો આપણે લઈએ કે ધારો કે ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય,
ખોરાકનો સ્વર ગતિશીલ એટલે દાખલા તરીકે હરણ, તો હરણનો શિકાર કોણ કરશે? વાઘ કે સિંહ? વાઘ કે સિંહ જ્યારે શિકાર કરવા જશે એ લોકોએ ભાગવું પડશે, એટલે પેલો ખોરાક ભાગે છે અને પછી એનો શિકાર કરે છે, એટલે એને જમ્પ મારવી પડે, એની પાસે ફિલ્ડિંગ ભરવી પડે, એને બહુ પ્રયત્ન કરવા પડે, ત્યારે પેલો ખોરાક પકડાશે. કે પેલું ગાયની જેમ થોડું કે પેલો ઘાસથી પાઈ જાય ને કંઈ ખાઈ લઈ. એટલે અહીંયા શું કરીશું કે અહીંયા આ ખોરાકનો સ્ત્રોત કેવો છે? ગતિશીલ છે. અહીં લખીશું કે હરણનો શિકાર સિંહ કે વાઘ કરે છે. તો આ જગ્યાએ ખોરાકનો સ્ત્રોત કેવો છે? ગતિશીલ છે. એટલે કે અહીંયા વિષમપોષીના ખોરાકના સ્ત્રોતના આધારે બે પ્રકાર પડે છે, કે ખોરાકનો સ્ત્રોત અચળ હોય તો શું થશે અને ગતિશીલ હોય તો શું થાય. અને હવે આપણે આગળ વધીએ કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ. ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિની વાત કરું તો ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ એટલે કે ખોરાકને શરીરની અંદર દાખલ કરે છે કે શરીરની બહાર, બરાબર? એટલે કે અહીંયા હું લખું કે બાહ્ય ગ્રહણ અને બીજું આવે અંતઃગ્રહણ, બરાબર? બાહ્ય ગ્રહણ અને બીજું શું આવશે? અંતઃગ્રહણ. તો લખીશું અહીંયા ખોરાકનું શરીરની બહાર વિઘટન કરી પોષણ મેળવે છે. ખોરાકનું શરીરની બહાર વિઘટન કરી પોષણ મેળવે છે, એટલે કે દાખલા તરીકે બ્રેડ મોલ્ડ, એટલે કે જે બ્રેડની ઉપર જે ફૂગ લાગે એને મોલ્ડ એટલે ફૂગ કહેવાય, બ્રેડ મોલ્ડ એને ગુજરાતીમાં કહેવાય તંતુમય ફૂગ, તંતુમય ફૂગ. બીજું આપણે ઉદાહરણ લઈએ તો યીસ્ટ કહીશું, એટલે આ એક. બીજું ઉદાહરણ લઉં છું યીસ્ટ, અને ત્રીજું ઉદાહરણ આપણે લઈશું મશરૂમ, બરાબર? તો મશરૂમ જે છે એટલે કે બિલાડીનો ટોપ કહીએ ને, તે ગુજરાતીમાં આને કહેવાય બિલાડીનો ટોપ, બરાબર? તો આ જે છે એ શરીરની, આ જે શું કરશે? શરીરની બહાર એનું વિઘટન કરે અને પછી પોષણ મેળવશે. હવે આપણે અંતઃગ્રહણ કે ભાઈ અહીંયા વ્યાખ્યા શું રહી જશે? ખોરાકનું શરીરની અંદર વિઘટન કરી પોષણ મેળવે. ખોરાકનું શરીરની અંદર લઈ વિઘટન કરે છે. જો એક શબ્દ સમજો, વિઘટન એટલે જ પાચન, વિઘટન એટલે પાચન. એટલે અહીં તમે પાચન લખી દો ને તો પણ ચાલે. ખોરાકને શરીરની અંદર લઈ અને તેનું પાચન કરે. આપણે શું કરીએ છીએ? ખોરાકને શરીરમાં દાખલ કરીએ છીએ, આપણે આમાં આવીશું, અને પછી વિઘટન, વિઘટન એટલે શું કરીએ છીએ? એનું પાચન કરીએ છીએ. અંતઃગ્રહણ છે એમાં ખોરાક જે ગ્રહણ કરે છે એના આધારે પાછા પ્રકાર પડે છે. અંતઃગ્રહણની અંદર એટલે કે શરીરની અંદર જે ગ્રહણ થાય છે એમાં ખોરાક ગ્રહણને આધારે પણ એના પાછા પ્રકાર પડે છે. તો અહીંયા આપણે પહેલો પ્રકાર લઈશું, અહીંયા આપણે હવે પહેલો પ્રકાર લઈશું કે એક આવે છે પહેલું તૃણાહારી. હવે તૃણાહારીને આપણે કહીએ છીએ શાકાહારી. તો આ બધા શરીરની અંદર ખોરાકને લેશે. હવે તૃણાહારી એટલે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી કહે છે. શું આમ ખસે લે? હવે તૃણાહારીને આપણે ઇંગ્લિશમાં શું કહીશું ભાઈ? હર્બી વોર્મ્સ, બરાબર ને? હર્બી વોર્મ્સ. તો આ તૃણાહારી થઈ ગયું. આપણે બીજો પ્રકાર લઈએ જેને આપણે કહીએ છીએ માંસાહારી. તેને શું કહીએ છીએ આપણે? માંસાહારી. તો આ માંસાહારીની વાત કરું તો શું કહીશું આપણે? કે જે
પ્રાણીઓનો, પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને માંસાહારી તરીકે ઓળખવામાં આવે. માંસાહારીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કાર્નિવોર્સ. એને શું કહેવામાં આવે છે? કાર્નિવોર્સ. અને ત્રીજો પ્રકાર છે જે છે મિશ્રાહારી. બરાબર. હવે તમારામાંથી ઘણાને પૂછે કે ભાઈ તું શું ખાય છે, કે વેજ કે નોનવેજ, એવું પૂછે. વેજ છે કે નોનવેજ છે? તો વેજ કે નોનવેજની આપણે વાત કરીએ એટલે કે ભાઈ તું શાકાહારી છે કે માંસાહારી છે. તો જો કે પેલો કહે કે ભાઈ હું તો ઈંડા બી ખાઉં છું અને શાક રોટલી બી ખાઉં છું, એટલે કે શાકાહારી બી છું અને માંસાહારી બી છું. તો કે ઈંડા તો કે શાકાહારી, ઈંડા ભાઈ તમે નોનવેજમાં આવી જાય છે. કોઈ મરઘી ખાય, કોઈ મટન ખાય, કોઈ બકરું ખાય, કોઈ ઘેટું ખાય, ચાઇના વર તો ચામાચીડિયા બી ખાઈ જાય. એની જતા વાયરસ આવેલા છે હમણાં, તો એ લોકો બધું જ ખાઈ શકે છે. એટલે આપણે મિશ્રાહારી છે. એટલે મિશ્રાહારી શું કરે છે કે બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને કહેવાય છે મિશ્રાહારી. તો આપણે લખીએ વનસ્પતિ અને પ્રાણી, વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને મિશ્રાહારી કહે છે. હવે મિશ્રાહારીની હું વાત કરું તો ઇંગ્લિશમાં એને કહેવાય છે ઓમ્નિવોર્સ. આ થઈ ગયા ઓમ્નિવોર્સ. અને હવે આપણે છેલ્લો પ્રકાર લઈએ અંતઃગ્રહણમાં, અને તે છે ચોથા નંબરનો. એને કહીશું આપણે પેરાસાઇટ. હું કહેલા પેરાસાઇટ એટલે પરોપજીવી. પરોપજીવીને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાસાઇટ. પેરાસાઇટ એટલે શું? કે એ બીજા સજીવને નુકસાન કરીને પોતાનું પોષણ મેળવે, એટલે કે માર્યા વગર, એને મૃત્યુ કર્યા વગર જે એમાંથી પોષણ મેળવતા ને એને પરોપજીવી કહેવાય. એટલે લખીશું કે વનસ્પતિ અને પ્રાણીઓને, વનસ્પતિ કે પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ મેળવે તો એવા સજીવોને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે કે પેરાસાઇટ. આની પરથી હમણાં એક કોરિયન મૂવી બન્યું હતું પેરાસાઇટ, અને ઓસ્કારમાં બધા જ રેકોર્ડ એને જીતી લીધા, બધા જ એવોર્ડ એને લઈ લીધા. બહુ સરસ મૂવી છે પેરાસાઇટ, જોજો તમે. ચાલો હવે એના ઉદાહરણની વાત કરું તો અમરવેલ એ ઝાડ પર, એટલે કે આ વનસ્પતિનું ઉદાહરણ છે. બીજું આવે આપણે આના ઉદાહરણ તરીકે રહી ગયા કે લખીએ અમરવેલ, પછી જૂ, માથામાં જૂ ભરાય ને એ બંને વસ્તુ ખાઈ શકે છે એમ, અને સીધો આપણે ઉપયોગ કરે એમ. પછી પટ્ટી કૃમિ, સાલા એક મચ્છર આદમી કો ખાલી જગ્યા બના દેતા હે. તો આ બધા જે છે એ પરોપજીવીના ઉદાહરણ છે. મારે મિશ્રાહારીના ઉદાહરણ રહી ગયા. તો મિશ્રાહારીમાં એકદમ મનુષ્ય, વંદો બધા આવી શકે છે. બરાબર. ઉંદર, ઉંદર બી મિશ્રાહારીમાં આવે. ઉંદર આ બધા મિશ્રાહારી છે. અને અહીં આપણે વાત કરી કોની? પરોપજીવીની. તો આ એક થઈ ગયું તમારો આખો વિષમપોષી પ્રકાર. બરાબર. અને ફરીથી એકવાર એને જોઈ લો અને વ્યવસ્થિત એને લખી લો. ચાલો મળીએ બીજા પ્રશ્નમાં. એક કોષી સજીવ કેવી રીતે પોષણ મેળવે છે એ આપણે સમજવાનું છે. હવે એક કોષી સજીવ, બહુ આપણે જે ઉદાહરણ છે ચોપડીમાં ઘણા બધા ઓછા છે, અને અહીંયા તો બે જ ઉદાહરણ આપેલા છે. એટલે કે અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે. અમીબા અને પેરામિશિયમ એ એક કોષી સજીવ છે, અને એમની પોષણ મેળવવાની રીત કેવી છે? એટલે જેમની પાસે એક જ કોષ છે, એક જ કોષ બધું જ કામ કરે. આપણે તો એટલા બધા કોષ છે કે ગણી શકાય એવા જ નથી.
કોઈ કહે ભાઈ તમારા કોષની સંખ્યા કેટલી, તો કે માથાના વાળ જેટલી. કોઈ છે કે માથાના વાળની સંખ્યા કેટલી, તો કે તારા જેટલી. એટલે અગણિત છે. તો અહીંયા એવી રીતે આ તો ફક્ત એક જ કોષ છે અને એક જ કોષ બધી ક્રિયા કરે. તો વિચારો કે અને હૃદય છે, પછી ફેફસા છે, એવી કોઈ વસ્તુ આવતી જ નથી. તો પણ એ જીવે છે, ખોરાક ખાય છે, પાચન કરે છે અને બહાર પણ કાઢે છે અને ગતિ પણ કરે છે. તો એ ખૂબ જ નિમ્ન સ્તરે હોય અને એનો આકાર જે છે એ અમીબાનો આકાર બદલાયા કરે છે. કોઈ પૂછે કે અમીબા દોરીને બતાવો, તો ગમે તેમ કે દોરી દેવાનું, અમીબા થઈ ગયું એમ. એટલે એમાં કંઈ બહુ મોટી ધાર મારવા જેવી વાત નથી. અમીબાનો આકાર બદલાય છે, પેરામિશિયમનો આકાર ફિક્સ છે. કે ભાઈ ચંપલનું તળિયું હોય બરાબર, એના જેવો એનો આકાર છે, આપણે લઈએ છીએ હમણાં. તો આ જે અમીબા જે છે એ ખોરાક ગ્રહણ જે કરે છે અને જે પોષણ મેળવે છે એના અમુક શું પડે છે, તબક્કા પડે છે. તો એ બીજા જે બહુકોષી અથવા બીજા સજીવો છે તેનાથી અલગ છે. તો લખીશું એક કોષી સજીવોની પોષણ પદ્ધતિ, એક કોષી સજીવોની પોષણ પદ્ધતિ, એમાં ખાસ કરીને અંતઃગ્રહણ અને પાચન અલગ પડે છે. તો આપણે એના પ્રકારની વાત કરીએ, પહેલું આપણે લઈશું અંતઃગ્રહણ. એટલે જ્યારે પણ કોઈ ખોરાકનો નાનો અમસ્તો કણ, એમ જો આ દેખાતું તો નથી જ આપણને નરી આંખે, તો એનાથી નાનો ખોરાકનો કણ હશે. હવે એ કણ કેવો હશે, જ્યારે દેખાતું જ નથી આપણને નરી આંખે અને જોઈ શકે એટલું સૂક્ષ્મ છે એમ, તો ખોરાકનો કણ તો એનાથી બી નાનો હશે. તો જ્યારે બી કોઈ આવો ખોરાકનો કણ દેખાય, એટલે અમીબા શું કરશે, એ ખોરાકની પાસે જશે અને એ ખોરાકને આમ કરીને ઘેરી લેશે. તો એ જે ઘેરી લે છે એ કામ કોણ કરે છે, એના ખોટા પગ, જેને કહેવાય છે ફૂટપાદ, એને કહેવાય છે પ્રવર્ધો. એને બીજું નામ શું છે, આપણે બાયોલોજીકલ નેમ લઈએ તો અસ્થાયી પ્રવર. અસ્થાયી એટલે સ્થાયી નથી, એટલે આ સપાટીમાંથી નીકળે છે અહીંયાથી. એટલે અહીંયાથી આ જે છે ને આમ કરીને આ એક પ્રવર્ધ નીકળાવવા, આમ કહીને પ્રવર્ધ નીકળાવવા, અને એ આ કણને ઘેરી લે છે બરાબર. તો આ પહેલું આવશે આપણું અંતઃગ્રહણની આપણે વાત કરીએ. તો અમીબા ખોરાકના નાના કણને કોષીય સપાટી પરથી અસ્થાયી પ્રવર્ધો, જેને આપણે કહીએ છીએ ખોટા પગ, વડે ઘેરી લે છે અને શરીરની અંદર દાખલ કરે છે. એટલે કોષની સપાટી પરથી આ અસ્થાયી પ્રવર્ધ નીકળે છે, એને ખોટા પગ અથવા તો ફૂટપાદ અથવા તો અસ્થાયી પ્રવર્ધ કહે છે, અને શરીરની અંદર એને દાખલ કરે છે. ચાલો બીજું આવશે પાચન. તો જેવું આ ખોરાકનો કણ અંદર દાખલ થશે, એટલે એની આજુબાજુ એક આવી ગોળાકાર રચના બને. એટલે આ પ્રવર્ધો સપાટી જે છે હવે સામાં ફેરવાશે, અન્નધાનીમાં ફેરવાય. સામાં ફેરવાય છે, અન્નધાનીમાં. તો આ પ્રવર્ધો કોષની સપાટીની અંદર ખોરાકને ઘેરીને અન્નધાનીમાં ફેરવાઈને પાચનનું કામ કરે છે. એટલે કે શું કરે છે, આ પ્રવર્ધો જ
धीमे रहीने ખોરાકના કણને ઘેરીને પછી સામાં ફેરવાઈ જાય છે એ હવે એ જ કોષ એક જ કોષ છે એટલે એ ફેરવાઈને એક ગોળાકાર રચના બનાવે જેને શું કહેવાય છે અન્નધાની હવે આ અન્નધાનીમાંથી વરા ઉત્સેચકો તમારા બધું ડિટેલમાં નથી અન્નધાનીમાંથી લાઇસોઝોમ જે ઉત્સેચકો છે એનો સ્ટ્રાવ થાય અને ખોરાકનું શું કરે છે પાચે જેમ કે આપણે ખોરાક ખાઈએ જઠરમાં જાય એટલે એસસીએલનો સ્ટ્રાવ થાય એટલે એ એસિડ શું કરે છે ખોરાકના કણને તોડવાનું કામ કરે છે હવે ખબર કઈ ના પડે કે આપણા શરીરમાં ખોરાકમાં એસિડ બને છે તો ઘણી વખત ઉલટી કરો તો ખાટી થાય તો સમજવાનું કે એસિડને લીધે એસિડ સ્વાદે ખાટા હોય એટલે ઉલટી થાય જ્યારે આપણે ખાટો સ્વાદ આવે એનું કારણ કે આપણા જઠરમાં એસિડ છે જે બહાર નીકળ્યો એટલે અહીંયા પણ આવો કંઈક આવો સ્ટ્રાવ થાય છે લાઇસોઝોમ અને એ ખોરાકનું શું કરે છે પાચન કરે છે ત્યાર પછી એનો ભાગ આવશે શોષણ અને પ્રસરણ એટલે જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાકનું શોષણ અને પ્રસરણ થાય છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા ઘારી આ ખોરાક ધારો કે પચી ગયો એટલે આના ટુકડા થઈ ગયા બરાબર નાના 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 ટુકડા થઈ ગયા અને એ આખા જે છે અમીબામાં ફેલાશે ફેલાશે એટલે પ્રસરણ થશે પ્રસરણ એટલે તમે સમજો છો કે ધારો કે કોઈક જગ્યાએથી વધારે સાંદ્રતા હોય તો ઓછી સાંદ્રતા વંધ આશ્રુતિ નતા શીખા એવી નાનું પ્રસરણ થઈ જાય એટલે આ પ્રસરણ થઈને આખા શરીરમાં ફેલાય અને ત્યાં આખા શરીરમાં એનું શું થાય શોષણ થાય એટલે એને શું મળી હવે એને એનર્જી મળશે ઉર્જા મળી અને ત્યાર પછી આપણે ચોથું લઈએ જેને કહેવાય છે મૂળોત્સર્જન એટલે કે હવે એ ખોરાક જે નથી પચ્યો એ શરીર નીકાળીને નીકળી ગયો બહાર એટલે હું લખું છું પાચિત ખોરાકની જગ્યાએ શું લખવું પડશે અપાચિત ખોરાક કોષ શરીર ની બહાર કાઢવામાં આવે છે અને આ જે પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ મૂળોત્સર્જન આ એક અમીબા એટલે એક કોષી સજીવ આ રીતે પોષણ મેળવે છે તમારે બહુ નાનો પ્રશ્ન છે 2 માર્કનો છે એવું કહીએ તો ચાલે એમનાથી વધારે કંઈ નથી અને ખાસ કરીને આમાંથી 4 માર્કના પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી પણ કઈ વખત એવું બને કે 2 નાના પ્રશ્નો ભેગા કરે 2 માર્કના અને 4 માર્કનો પ્રશ્ન બનાવી શકે એટલે તૈયારી તો કરવાની બરાબર છે હવે હું થોડુંક પેરામેશિયમની વાત કરું તો પેરામેશિયમ એ અમીબાથી કેવી રીતે અલગ છે છે તો એક કોષી પણ આનો આકાર બદલાય છે જ્યારે પેરાનો આકાર સ્થાયી રહે છે કોઈ પૂછે કે પેરામેશિયમ કેવું કે ભાઈ પેરામેશિયમ જે છે એ પેલું ચંપલ આપણે દોરીએ આ ચંપલ દોરીએ એવો એનો આકાર આ પેરામેશિયમ પણ પેરામેશિયમ જે છે આ આપણે એનું કોષ કેન્દ્ર થઈ ગયું તો એની આજુબાજુ આવા વાળ જેવા સૂક્ષ્મ રોમ હોય છે રોમ એટલે જ વાળ પણ એને કહેવાય છે પક્ષ્મ આને શું કહેવાય છે પક્ષ્મ એટલે આ જે પક્ષ્મ જે છે એ ખોરાકના કણ જે છે એ ખોરાકના કણને એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને ચોક્કસ જગ્યાએથી એની અંદર એન્ટ્રી થાય જ્યારે કે આપણે ખોરાકની એન્ટ્રી ચોક્કસ જગ્યાએ એટલે મોઢામાંથી છે અહીંથી ખોરાકની એન્ટ્રી છે બીજી રીતે તમે ખોરાક નાખો પાછળથી જાય ના જાય લાગુ તો ખોરાકની એન્ટ્રી ચોક્કસ છે એવી રીતે આ જે પેરામેશિયમ છે એમાં પણ ખોરાક અમુક ચોક્કસ જગ્યાએથી દાખલ થશે પણ એ દાખલ કરવા માટે જો મદદ કરે છે કોણ પક્ષમોનું હલનચલન થાય અને એના લીધે ખોરાકનો કણ ગતિ કરી જે તે જગ્યા પર પહોંચે અને ત્યાંથી પછી એની શું થાય છે એન્ટ્રી બાકી બધું જ કામ પછી આવું છે એટલે ખાલી આ જે ખોટા પગ આવે એની જગ્યાએ પક્ષમોની મદદથી ખોરાક અંદર દાખલ થાય પછી તો તમે કહો કે ભાઈ અંદર આ ગોળાકાર રચના મને અન્નધાની બને એમાંથી ખોરાકનું પાચન થાય પાચિત ખોરાકનું શોષણ થાય અને અપાચિત ખોરાક બહાર નીકળી જાય એટલે પેરામિશન અમીબાનું પોષણ એક જ છે ફક્ત અંતઃગ્રહણ એટલે કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ બંનેમાં જુદી છે પ્લસ કે આનો આકાર નિશ્ચિત નથી આનો આકાર બદલાયા કરે જ્યારે આનો આકાર નિશ્ચિત છે બરાબર તો આટલું આજે તમે તૈયારી કરો આપણે કાલે